હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? કાલે આપણે એક ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી. હવે આપણે એને જ રિલેટેડ ઇકોલોજીમાં જ એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. એ છે નિવસનતંત્ર. નિવસનતંત્ર આ એક એવું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, કે જેમાંથી આકૃતિ રિલેટેડ પ્રશ્નો જે છે એ પૂછાય છે. અને આ ચેપ્ટર બહુ સરળ છે અને જેમાંથી પ્રશ્નો પૂછાતા હોય એવા એક બે ટૉપિક એવા છે, આહાર શૃંખલા, પોષણ ઝાડ, ત્યારબાદ ઉત્પાદકતા જે છે, અને લાસ્ટ ટૉપિક જે છે અનુક્રમણ જે છે. તો એના વિશે મોટે ભાગે MCQ જે છે એ પૂછાતા હોય છે. આ ચેપ્ટરને ખૂબ સરળ રીતે આપણે સમજીશું અને આકૃતિ રિલેટેડ પણ જોતા જવાનું છે, સાથે સાથે નીટના ટૉપિક પણ અંદર ઇન્ક્લુડ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આની અગાઉનું ચેપ્ટર 13મું જે ચેપ્ટર પૂર્ણ કર્યું છે એમાં જે આંતર પ્રક્રિયાઓ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ માઇનસ, બરાબર છે, જે નિશાનીઓ પ્લસ માઇનસ અને ઝીરો. તો જો કોઈક વિદ્યાર્થીનું બાકી હોય તો એ પૂર્ણ કરી નાખે, કે જેથી એના રિલેટેડ જો કોઈ તમને ડાઉટ હોય તો એ ક્લિયર થઈ જાય. બીજી એક અગત્યની સૂચના વિદ્યાર્થી મિત્રો, કે આ જે ચેપ્ટર જે છે એ પણ સરળ જ છે, છતાંય જેટલું પણ ચાલે વિદ્યાર્થી મિત્રો, બે બે વાર ન લખતા એકવાર તો લખવાનું રહેશે જ. અને નીટમાં રહેલા જેટલા ટૉપિક જે છે એ નીટમાં રહેલા ટૉપિક જો એનો પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ નહીં આવતો હોય, બુકમાં ઉલ્લેખ નહીં આવતો હોય, તો તમારે એક્સ્ટ્રા માહિતી કરીને નીટની નોટ બનાવવી હોય તો તમે નોટ બનાવી શકો. તેમજ જો તમારી બુક્સ હોય તો બુક્સમાં પણ એક્સ્ટ્રા નીટ એમ કરીને તમારે એની અંદર દર્શાવવાનું રહેશે. કારણ કે જો તમે એ ટૉપિક એની સાથે ઇન્ક્લુડ નહીં કરશો તો તમને ખ્યાલ નહીં આવશે. અને 80-90% સિલેબસ તો આપણો NCERT જ કવર કરે છે, 10% બહારનું છે તો એ 10%ને પણ આપણે ભૂલવાનું નથી. ઓકે, ચાલો આપણે નિવસનતંત્ર જે છે સ્ટાર્ટ કરીએ. નામ જ કહી આપે છે નિવસનતંત્ર. હું અહીંયા એક સેન્ટન્સ એવું વાપરીશ, પૃથ્વી એ મોટામાં મોટું નિવસનતંત્ર છે. એટલે તમને ખ્યાલ પડી ગયો છે, નિવસનતંત્ર, નિવસ એટલે શું કરવું, વસવાટ કરવો, તંત્ર સિસ્ટમ કે એવી જગ્યા કે જ્યાં બધા વસવાટ માટે વસતા હોય, જ્યાં વસવાટ થતો હોય તો એને શું કહેવામાં આવે છે, નિવસનતંત્ર. પરંતુ વસવાટ ફક્ત સજીવો કરે એ બરાબર છે, બરાબર છે, જીવન સજીવો વસવાટ કરે, પરંતુ આ જીવન સજીવોને વસવાટ કરવા માટે ઓનલી જૈવિક પદાર્થની જરૂર નથી હોતી, પરંતુ અજૈવ પદાર્થોની પણ જરૂરિયાત રહે છે. એનું પહેલું જ ઉદાહરણ તો છે, અત્યારે આપણે જે જીવીએ છીએ, જ્યાં રહીએ છીએ એ ઘર છે. ઘર એ નિર્જીવ પદાર્થોનું બનેલું છે, ઈંટ, રેતી, સિમેન્ટ, દિવાલો જે છે આ બધા કેવા છે, નિર્જીવ પદાર્થો છે. એમાં કોઈ ક્યાંક કોઈ પાચન ક્રિયા કરતો નથી, કોઈમાં જીવ નથી, બરાબર છે, સજીવ માટેના કોઈ લક્ષણો નથી. વિચારો જોઈએ કે એકલા સજીવોના રહેવાથી વસવાટ બની જશે? તો એને નિર્જીવ પદાર્થો સાથે આંતર પ્રક્રિયા તો કરવી જ પડે. તમે બેસતા હોવ તો ક્યાં બેસો, બેન્ચ પર બેસો, ટેબલ પર બેસો, બરાબર છે, ખુરશી પર બેસો છો, પલંગ પર બેસો છો, આ બધી નિર્જીવ વસ્તુઓ છે. તમે રહો છો, હવામાં અધર તો રહેતા નથી, ઘરમાં રહો છો, ઘર પણ કોનું બનેલું છે, નિર્જીવ વસ્તુઓથી બનેલું હોય છે. તો પૃથ્વી પર વસવાટ કરવા માટે સજીવોએ શું કરવું, સજીવો વસવાટ કરે છે એ વાત બધી બરાબર છે, પરંતુ એમને વસવાટ કરવા માટે કોઈકની જરૂર પડે છે, અને એ એટલે શું, તો નિર્જીવ કારકો અથવા તો અજૈવ કારકો. તો નિવસનતંત્ર છે શું? પૃથ્વી પર મેં કીધું કે પૃથ્વી મોટામાં મોટું નિવસનતંત્ર છે, તો પૃથ્વી પર શું વસે છે, જૈવ પદાર્થો તો વસે જ છે, પણ એની સાથે સાથે નિર્જીવ પદાર્થો પણ વસે છે. ટેબલ છે, ખુરશી છે, મોટા મોટા રો હાઉસ છે, બિલ્ડિંગ્સ છે, એપાર્ટમેન્ટ્સ છે, બરાબર છે, હા.
તો આ બધા નિર્જીવ વસ્તુઓ જે છે એ પણ વસે છે, અને દરેક સજીવોને પોતાનું જીવન જીવવા માટે આ નિર્જીવ વસ્તુઓ જે છે, વસવાટ કરવા માટે આ નિર્જીવ વસ્તુઓની જરૂર પડે છે, નિર્જીવ કારકોની જરૂર પડે છે. તો નિવસન તંત્રની વ્યાખ્યા એમ કરી શકાય, સજીવ અથવા તો આપણે બોલી શકીએ જૈવ કારકો અને અજૈવ કારકોના સમન્વયથી બનતી રચનાને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે કેટલી સરસ વ્યાખ્યા બોલી શકીએ ને કે નિવસન તંત્ર એટલે શું, જૈવ કારકો પ્લસ નિર્જીવ કારકો ઇઝ ઇક્વલ ટુ ઇકોસિસ્ટમ, એટલે કે નિવસન તંત્ર. ઇકો એટલે ઘર, રહેઠાણ, સિસ્ટમ વસવાટ કરવો, ઇકો વસવાટ કરવો, બરાબર છે. તો ભાઈ નિવાસની વસવાટની જે જગ્યા જે છે, જે તંત્ર જે છે એને નિવસન તંત્ર કહેવામાં આવે, ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે, બરાબર છે. તો ઇકોસિસ્ટમ કોનાથી બને છે, તો ભાઈ જૈવ પ્રક્રિયા અને અજૈવ કારકો વચ્ચેના સમન્વય, બંને વચ્ચે આંતરક્રિયાથી. ભલે નિર્જીવ સજીવ સાથે આંતરપ્રક્રિયા નહીં કરે, પણ સજીવ તો નિર્જીવ સાથે કરે ને. હા, ભલે ટેબલ આપણો ઉપયોગ ન કરી શકે, પણ આપણે તો ટેબલનો ઉપયોગ કરીએ છીએ ને. તો નિવસન તંત્રની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આ થશે કે સજીવ કારકો અને નિર્જીવ કારકોના સમન્વયથી બનતી રચનાને નિવસન તંત્ર તરીકે ઓળખી શકીએ છીએ. એટલે એવું કહી શકીએ કે આ પર્યાવરણ છે, આ પર્યાવરણમાં ભૌતિક કારકો છે, બરાબર છે, અને જૈવ કારકો છે, એમની વચ્ચે આંતર પ્રક્રિયાઓ જે છે, આંતર પ્રક્રિયા એટલે નિવસન તંત્ર. ઓકે, ખ્યાલ પડી ગયો વ્યાખ્યાથી? હા, નિવસન તંત્ર એટલે કુદરતનો ક્રિયાત્મક એકમ સ્વરૂપ રચના ધરાવે છે. નિવસન તંત્રમાં સજીવ એકબીજા સાથે તેમજ ભૌતિક પર્યાવરણ સાથે પણ આંતરક્રિયા દર્શાવે છે. નિવસન તંત્રનો આકાર એક નાના તળાવથી માંડીને વિશાળ જંગલ કે મહાકાર સુધીનો વ્યાપક હોઈ શકે. હા, તળાવમાં રહેતી હોય તે માછલીઓનું નિવસન તંત્ર, ત્યાંથી ચાલુ કરીને મેદાનનું નિવસન તંત્ર, ત્યાંથી લઈને વિશાળ જંગલ કે દરિયાઈ નિવસન તંત્ર, વિચારો કેટલો વ્યાપ્ત છે એનો. નાનામાં નાનીથી વસ્તુને લઈને મોટામાં મોટા સુધી નિવસન તંત્ર જે છે એ વિસ્તરેલું હોય છે. ઘણી પરિસ્થિતિ વિદ્યા સમગ્ર જીવાવરણને એક વૈશ્વિક નિવસન તંત્ર ગણે છે. તો ખ્યાલ જ છે, જીવાવરણ કે જ્યાં સજીવો જે છે એ અસ્તિત્વ ધરાવતા હોય, આવરણને શું કહેવામાં આવે છે, તો જીવાવરણ કહેવામાં આવે છે, બરાબર છે. તો એ એક શું છે, એક વૈશ્વિક નિવસન તંત્ર છે, ગ્લોબલ ઇકોસિસ્ટમ છે. પૃથ્વીના બધા સ્થાનિક નિવસન તંત્રનો સમાવેશ થાય છે. તંત્રની વિશાળતા જોતાં તેનો એક સાથે અભ્યાસ કરવો કઠિન બને છે. આથી અભ્યાસને ભાઈ પૃથ્વી, આપણે મેં કીધું સેન્ટન્સ એવું હું વાપરું છું કે પૃથ્વી એક મોટામાં મોટું નિવસન તંત્ર છે. આ મોટામાં મોટા નિવસન તંત્ર જે છે એને ધ્યાનમાં રાખીએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો વિચારો ને કે પૃથ્વી પર તો એવા કેટલા બધા વસવાટના સ્થાન છે, બરાબર છે ને. તો કેટલા બધા વસવાટ માટેના સ્થાનના આપણે નિવસન તંત્ર ગણી શકીએ. તો અભ્યાસની અનુકૂળતા માટે નિવસન તંત્રને આપણે બે ભાગમાં વહેંચી આપીએ છીએ. એક જમીન પરનું નિવસન તંત્ર, એને બોલી છે સ્થલજ નિવસન તંત્ર, અને બીજું છે પાણી નિવસન, એટલે કે પાણીમાં વસવાટ ધરાવતું હોય તેવું. સજીવો બે ટાઈપના છે ને, એક પાણીમાં વસવાટ કરે છે અને એક જમીન પર વસવાટ કરે છે. તો જમીનનું હોય તો તેને સ્થલજ કહેવામાં આવે, અને પાણીમાં હોય તો એને જલજ કહેવામાં આવે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ પડી ગયો તમને? હા, તો અભ્યાસની અનુકૂળતા માટે આપણે નિવસન તંત્રને બે પાર્ટમાં વહેંચી દીધા. કેવા? એક સ્થલજ અને એક શું છે, જલજ. સ્થલજ નિવસન તંત્રમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો? સ્થલજ નિવસન તંત્ર, જમીન પરના નિવસન તંત્ર, એક જંગલમાં રહેતા હોય તે, બીજું એક આપણે એમ કહીએ તૃણભૂમિમાં એટલે કે મેદાન પ્રદેશમાં રહેતા હોય તેવા, અને બીજું શું છે કે ભાઈ રણમાં રહેતા હોય તેવા, બરાબર, ખ્યાલ પડ્યો તમને લોકોને? હા, કે ભાઈ સ્થલજ નિવસન તંત્રમાં ત્રણ નિવસન તંત્રનો સમાવેશ થાય, જંગલ નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર અને રણનું નિવસન તંત્ર. ઓકે, ચાલો ત્યારબાદ જલજ નિવસન તંત્રની વાત કરીએ. જલજ નિવસન તંત્રમાં શું, ભાઈ પાણી બે ટાઈપનું હોય ને, મીઠું પાણી અને ખારું પાણી. ખારા પાણીનું નિવસન તંત્ર એ થયું દરિયાઈ નિવસન તંત્ર, એ તો આપણે સૌ જાણીએ જ છે. ખારા પાણીનો મોટામાં મોટો સ્ત્રોત શું છે, દરિયો છે, બરાબર છે. કારણ કે દરિયાનું પાણી કેવું હોય છે, ખારું હોય છે. તો અહીંયા જલજ નિવસન તંત્રને પણ આપણે બે ટાઈપમાં વહેંચી શકીએ ને. એક કયું છે, મીઠા પાણીનું નિવસન તંત્ર છે, અને એક જે છે એ કેવું છે, ખારા પાણીનું નિવસન તંત્ર. આ ખારા પાણીના નિવસન તંત્રમાં આપણે કોનો સમાવેશ કરીએ, તમને ખ્યાલ જ છે, બરાબર છે, દરિયાનો, એટલે કે ભાઈ મોટા મહાસમુદ્રો જે છે આપણે એનો સમાવેશ કરીએ. મીઠા પાણીના નિવસન તંત્રમાં આપણે તળાવ લઈ શકીએ, સરોવર લઈ શકીએ, નદી લઈ શકીએ,
બરાબર છે. હા, આ ઉપરાંત આપણે બોલીએ છીએ વેલાંદમુખી પ્રદેશ. વેલાંદમુખી પ્રદેશ એટલે શું આની ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા છે, ખ્યાલ છે વેલાંદમુખી પ્રદેશ એટલે શું? અને અગાઉના લેક્ચર એટલે અગાઉના ટોપ ચેપ્ટરમાં આપણે કર્યું હતું કે જ્યાં દરિયા અને નદીનું પાણી એકબીજા સાથે મળતું હોય ત્યાં દરિયાનું પાણી મહદ અંશે મંદ ક્ષાર બને છે, કંઈક અંશે, તો એ જે પ્રદેશ જે છે એને શું કહેવામાં આવે છે? વેલાંદમુખી પ્રદેશ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વેલાંદમુખી પ્રદેશ. ત્યારબાદ જલ પ્લવિત ભૂમિ એટલે કે વેટલેન્ડ, સૂકી ભૂમિનું શું, ભીની જે કાદવવાળી જે જમીન જે છે, બરાબર છે. તો એના દ્વારા આટલા આટલા જલદની વસનતંત્ર જે છે એમાં આટલાનો સમાવેશ, કાદવ કિચડવાળી જમીન જે ક્ષાર જગ્યાએ ધરાવતા હોય તો જલ પ્લવિત ભૂમિ એટલે કે વેટલેન્ડનો સમાવેશ થતો હોય છે. ઓકે, હા, ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને. ત્યારબાદ આ ઉપરાંત કેટલાક માનવસર્જિત કૃત્રિમ નિવસનતંત્ર પણ છે. હું આના પછી એક આકૃતિ પર જાઉં છું એટલે તમે એકદમ સ્પષ્ટ થઈ જશો કે નિવસન તંત્ર જે આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે એ એમસીક્યુમાં પૂછાઈ શકે એમ છે. એના દ્વારા તમે બધું ટૂંકમાં પણ તમે યાદ રાખી શકો છો. નિવસન તંત્રની રચનાના અભ્યાસથી આપણે ઉર્જા પ્રવેશ, ઉર્જાનું સ્થાનાંતરણ એટલે શું ભાઈ, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, પ્રકાશ શક્તિનો ઉપયોગ શામાં કરે, રાસાયણિક શક્તિમાં, બરાબર છે. આ રાસાયણિક શક્તિનો ઉપયોગ પ્રાણીઓ જે છે કોના તરીકે કરે છે? યાંત્રિક ઉર્જામાં કાર્ય કરવાની ક્ષમતા. ઉર્જાનું સ્થાનાંતરણ અને એ ઉર્જાના સ્થાનાંતરણમાં આપણે જોઈએ છે આહાર શૃંખલા જે છે, બરાબર છે, આહાર જાળ, ફૂડ ચેઇન, ફૂડ વેબ, પોષક ચક્રિયકરણ, ઉર્જાના નિકાલ, વિઘટન તથા ઉર્જા વિને સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે બધી જે ટોપિક જે છે આપણે એક પછી એક વન બાય વન આ ચેપ્ટરમાં આગળ જેમ જેમ જઈશું તેમ તેમ આપણે આના વિશે માહિતી મેળવવાના છે. આ માનવસર્જિત નિવસનતંત્રની વાત છે. માનવસર્જિત, માનવે ઊભા કરેલા હોય તેવા નિવસનતંત્ર એક ખેતર, બીજું પોલ્ટ્રી ફાર્મ, મરઘા ઉછેર કેન્દ્ર અને મત્સ્યપાલન જે છે, માછલીઘર જે છે, બરાબર છે, એ કેવા છે? માનવસર્જિત નિવસનતંત્ર છે, માનવે બનાવેલા છે, બરાબર, ખેતરો જે છે, ત્યારબાદ માછલીઘર જે છે, પોલ્ટ્રી ફાર્મ, મરઘા ઉછેર કેન્દ્ર જે છે, આ બધા નિવસનતંત્ર કોને બનાવેલા છે? માનવે બનાવેલા છે. તો નિવસનતંત્રને આપણે બે પ્રકાર પર પાડી શકીએ ને, કુદરતી નિવસનતંત્ર અને માનવસર્જિત નિવસનતંત્ર અથવા તો બોલીએ છીએ કૃત્રિમ નિવસનતંત્ર. ઓકે, અને ત્યારબાદ આપણે નિવસનતંત્રનો જો આપણે રચનાનો અભ્યાસ કરવાનો છે એ નિવસનતંત્રના રચનામાં કોનો કોનો સમાવેશ કરવાનો છે તો ઊર્જા પ્રવેશ, ઊર્જા કઈ રીતે મેળવે છે, ઊર્જા કઈ રીતે મેળવશે, એનાથી પ્રોડક્ટિવિટી કેવી રીતે બને છે, ઉત્પાદકતા કઈ રીતે મળે છે. ત્યારબાદ ઊર્જાનું સ્થાનાંતરણ, ભાઈ ઊર્જાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે સ્થાનાંતરણ થાય છે, એક સજીવમાંથી બીજા સજીવમાં, એના માટે આહાર શૃંખલા, આહાર ઝાડ શબ્દ શીખવાના છે, ફૂડ ચેઇન, ફૂડ વેબ, ત્યારબાદ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ, પોષક દ્રવ્યો કેવી રીતે એક સજીવમાંથી બીજા સજીવમાં અને પછી વાતાવરણમાં અને પાછું જમીનમાં ભળે અને ત્યાંથી ફરી પાછા સજીવો દ્વારા પ્રાપ્ત થાય, તો એના વિશે ચર્ચા કરવાના છે. ત્યારબાદ નિવસનતંત્રમાં ઉર્જાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે, વિઘટનની પ્રક્રિયા કેવી રીતે થાય, બરાબર છે, અને ઊર્જા કઈ રીતે વ્યય થતી હોય, તો એ બધી માહિતી જે છે એ આપણે આ ચેપ્ટરમાં આગળનામાં શીખવાના છે. ચાલો આપણે આના પર કેન્દ્રિત કરીએ પહેલાં આપણું ધ્યાન, કે જ્યાં આપણા નીટ માટેના અને બરાબર છે કે જેમાંથી આપણને એમસીક્યુ પૂછાઈ શકે અને જે આપણા એમસીક્યુની દ્રષ્ટિએ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એવા ટોપિક તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે હવે આ જે માહિતી જે છે એના અનુસાર આપણે જોઈ શકીએ છીએ કે જૈવ ભૂગોળ પૃથ્વી પર દરેક જગ્યાએ મળતા સજીવનું વાસ્તવિક દર્શન એ તો ખ્યાલ જ છે. કોણે સૌપ્રથમ નિવસનતંત્ર શબ્દ આપેલો હતો? અગાઉના ચેપ્ટરમાં આપણે શીખેલ છે ટેન્સલીએ, એ જી ટેન્સલીએ 1935માં સૌપ્રથમ નિવસનતંત્ર શબ્દ આપ્યો અને એમણે વ્યાખ્યા પણ આપી કે બધા જીવનકારકો અને નિર્જીવકારકોનું આંતરક્રિયાનું પરિણામ એટલે શું? નિવસનતંત્ર. સજીવકારકો વત્તા નિર્જીવકારકો બરાબર નિવસનતંત્ર, બરાબર છે. ઓડમ નિવસનતંત્રના પરિસ્થિતિક વિદ્યાના પિતા એ પણ ખ્યાલ છે. ત્યારબાદ હજુ એક એમસીક્યુ, કાર્લ મોબિયર નિવસનતંત્ર માટે જીવ પરિસ્થિતિ તંત્ર શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. આ કાર્લ મોબિયરન દ્વારા નિવસનતંત્ર માટે જીવ પરિસ્થિતિ તંત્ર જે છે એ શબ્દ એ કાર્લ મોબિયરન દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલો હતો. નિવસનતંત્રમાં આપણે કીધું જૈવ ઘટકો અને અજૈવ ઘટકો, તેમાં જૈવ ઘટકોમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે? વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ,
આ બધા કયા ઘટકો છે? જૈવિક ઘટકો છે. અજૈવિક ઘટકોમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે? સૂર્ય ઉર્જા, હવા, પાણી, પાણી બરાબર છે એ વગેરેનો ઉપયોગ, જે સોરી અન્ય એટલે કે જે બધી એટલે કે અજૈવિક હોય, જેમાં જીવ ના હોય. હવા છે, પાણી છે, ભેજ છે, સૂર્ય ઉર્જા છે, તાપમાન છે, આ બધા કેવા છે? તો આ બધા અજૈવ ઘટકો છે બરાબર, સાથે આંતરક્રિયા ધરાવે છે બરાબર. કારણ કે નિવસન તંત્રની વ્યાખ્યામાં જ આપણે શીખીએ છીએ, અજૈવ કારકોને જૈવ ઘટકોના સમન્વયથી બનતી સંરચનાને શું કહેવામાં આવે છે? નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. આગળ વધીએ. કુદરતના કાર્યકારી એકમ તરીકે નિવસનતંત્રને દૃશ્યમાન કરવામાં આવે, જેમાં જીવન સજીવો એકબીજા સાથે તેની આજુબાજુના ભૌતિક પર્યાવરણ સાથે આંતરક્રિયા કરતા હોય. નિવસનતંત્ર કદની દ્રષ્ટિએ ખૂબ વિવિધતા ધરાવે છે. ઉદાહરણ તરીકે એક નાનું તળાવ અને એક ખૂબ મોટું જંગલ કે દરિયો. ઘણા વૈજ્ઞાનિકો સમગ્ર જીવાવરણને વૈશ્વિક નિવસનતંત્ર તરીકે ગણે છે, જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસનતંત્રોનો સમાવેશ થઈ જાય. ચાલો આપણે આ નિવસનતંત્ર જે છે એની વ્યાખ્યા જે છે બરાબર એના વિશે આપણે જોઈએ અને એના આકૃતિ દ્વારા આપણે સમજીએ. નિવસનતંત્રની વ્યાખ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે કરી જ ગયા છે બરાબર, કે કોને કહેવામાં આવે? તો નિર્જીવ ઘટકો અને સજીવ ઘટકો, જૈવ ઘટકો અને અજૈવ ઘટકોના સમન્વયથી બનતી રચનાને નિવસનતંત્ર કહેવામાં આવે. દાખલા તરીકે આ એક પૃથ્વી નિર્દેશિત કરેલી છે. આ પૃથ્વી આખી એક નિવસનતંત્ર છે બરાબર છે. હવે પૃથ્વીમાં ઘણા બધા કારકો રહેલા હોય છે, જૈવ ઘટક પણ છે અને અજૈવ ઘટક પણ છે. અહીં આપણે બે પાર્ટ પાડી દઈએ કે ભાઈ નિવસનતંત્ર પૃથ્વી પર છે અને પૃથ્વીના નિવસનતંત્રમાં બે પ્રકારના પાર્ટ પાડવામાં આવેલા છે બરાબર છે. એક છે સ્થલજ નિવસનતંત્ર અને બીજું જે છે જલજ નિવસનતંત્ર. જોજો આ આકૃતિમાં બરાબર ધ્યાન આપજો. પૃથ્વી આ એક મોટું નિવસનતંત્ર છે બરાબર છે, અને એમાં પણ એક સ્થલજ નિવસનતંત્ર અને બીજું કયું છે? જલજ નિવસનતંત્ર. સ્થલજ નિવસનતંત્રમાં કોનો કોનો સમાવેશ થાય? એક તો જંગલ પ્રદેશ આવેલા છે, બીજું મેદાન પ્રદેશ આવેલા છે, ત્રીજું રણ પ્રદેશ આવેલા છે બરાબર. અત્યારે આનંદ ચર્ચા કરીએ હા, કે કુદરતી નિવસનતંત્ર આમ જોવા જઈએ તો ભાઈ નિવસનતંત્રના સ્થાનના આધારે એને બે પ્રકાર પાડવામાં આવે છે, સ્થલજ અને જલજ. સ્થલજ જે છે એટલે જમીન નિવસનતંત્ર. તો જમીનમાં કોનો કોનો સમાવેશ થાય? એક જંગલનો એક નંબર, તૃણભૂમિ એટલે કે મેદાન પ્રદેશ બે નંબર, રણ તો આપણે લીધું કે ભાઈ આ રણ પ્રદેશ ધરાવતું હોય તો એ પણ એક પ્રકારનું નિવસનતંત્ર છે બરાબર. આ બધા કહેવા છે સ્થલજ. હવે આવીએ જલજ પર. કીધું તેમ જલજ નિવસનતંત્ર કેવું છે? તો ભાઈ જલજ નિવસનતંત્ર બે ટાઈપના છે. એક ભાઈ મીઠું પાણી અને બીજું કેવું છે ખારું પાણી. મીઠા પાણીના નિવસનતંત્રમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તો એ પણ ખ્યાલ છે આપણને, નદી છે, તળાવ છે, ઝરણા છે, સરોવર છે, આ બધા મીઠા પાણીના નિવસનતંત્ર છે. જ્યારે ખારા પાણીના નિવસનતંત્રમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તો ખારા પાણીના નિવસનતંત્રમાં દરિયાઈ નિવસનતંત્ર જે છે તેનો ઉલ્લેખ જે છે એ ખારા પાણીના નિવસનતંત્રમાં આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ એના બંધારણને અનુલક્ષીને આપણે નિવસનતંત્રને ફરી પાછા બે પાર્ટ પાડીએ છીએ, એક કુદરતી નિવસનતંત્ર અને બીજું કૃત્રિમ નિવસનતંત્ર. જંગલ એ કુદરતી રીતે અસ્તિત્વ ધરાવે છે, તૃણભૂમિ એ પણ કુદરતી રીતે, રણ એ પણ કુદરતી રીતે, વહેતા પાણીના સોરી નિવસ પાણીના નિવસનતંત્રમાં દરિયો પણ કુદરતી રીતે છે, તળાવ અને નદી જે છે એ પણ સરોવર પણ કુદરતી રીતે જ બન્યા છે બરાબર છે. પછી ડેમ ને એ બધી વાત કરીએ તો એ માનવસર્જિત નિવસનતંત્રમાં આવે, પણ એના પર જતાં પહેલાં ખાલી અત્યારે વાત ચર્ચા કરીએ છીએ કે ભાઈ નિવસનતંત્ર પણ એમ રીતે જોવા જઈએ તો કુદરતી નિવસનતંત્ર અને કૃત્રિમ નિવસનતંત્ર. કૃત્રિમ નિવસનતંત્રમાં કોનો સમાવેશ થાય? અથવા તેનું નામ આપીએ આપણે માનવસર્જિત નિવસનતંત્ર. તો આ માનવસર્જિત નિવસનતંત્રમાં કોનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો માનવસર્જિત નિવસનતંત્રમાં એક તો ખેતરો હોય, ખેતરો માનવ દ્વારા બનાવવામાં આવે છે બરાબર. ત્યારબાદ પોલ્ટ્રી ફાર્મ, મરઘા ઉછેર કેન્દ્ર એ પણ માનવ દ્વારા બનાવવામાં આવતું હોય છે. અને ત્યારબાદની પ્રક્રિયા જે છે બરાબર છે કે ભાઈ મરઘા ઉછેર તો કરીએ છીએ, સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ જે છે આપણે બોલીએ છીએ ભાઈ માછલી કેન્દ્ર, માછલી ઉછેર બરાબર છે, માછલી ઘર જે છે તો એનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવે છે? માનવસર્જિત નિવસનતંત્રમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ પડ્યું તમને? 1, 2, 3, 4, 5 અને 6 નંબરમાં ખબર પડી ગઈ. હવે જોજો, હવે આપણી પાસે કુદરતી તત્વો પણ છે, કૃત્રિમ તત્વો પણ છે. સૂર્યપ્રકાશ આ અજૈવ પદાર્થ થઈ ગયા,
કૃત્રિમ નિવસનતંત્ર, માનવ સર્જિત નિવસનતંત્ર થઈ ગયું. 1, 2, 3, 5 અને 6 કેવા થઈ ગયા? કુદરતી નિવસનતંત્રનો પાર્ટ થઈ ગયો. હવે પૃથ્વી પર સજીવો વસે છે અને સજીવોમાં પ્રથમ એવું જે છે ઉત્પાદકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નામ જ યાદ રાખીશું. 3 વસ્તુના નામ તમારે યાદ રાખવાના: ઉત્પાદકો, ઉપભોગીઓ, વિઘટકો. ઉત્પાદકો કોને કહેવામાં આવે? જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવે, તો લીલી વનસ્પતિ આવે એ ઉત્પાદકો કહેવાય. કારણ કે લીલી વનસ્પતિ સિવાય બીજું કોઈ એવું નથી કે જે પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની મદદથી બનાવી શકે. તમે કહેશો સૂર્યકુકર, ભાઈ સૂર્યકુકર કોઈ જીવન સજીવ નથી. મારો કહેવાનો મિનિંગ એમ છે કે આખી સજીવ સૃષ્ટિમાં ફક્ત વનસ્પતિ સૃષ્ટિ જ એવી છે કે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે, પ્રકાશ શક્તિનો ઉપયોગ કરીને રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ કરે છે અને ખોરાક પ્રોડ્યુસ કરે છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? ઉત્પાદકો કહેવામાં આવે છે. વનસ્પતિ પર કોણ નભે છે? ઉપભોગીઓ. વનસ્પતિ પર કોણ નભે છે? ઉપભોગીઓ. એમાં આપણે પણ આવી જઈએ છીએ અને જે વનસ્પતિનો આહાર લેતા હોય એવા તૃણભક્ષી પ્રાણીઓ જે છે એનો પણ સમાવેશ થઈ જતો હોય છે, બરાબર. હવે આ જે એરો જે અહીં બે બતાવવામાં આવેલા છે, દ્રવ્યો, તો ઉત્પાદકો એટલે કે વનસ્પતિએ તૈયાર કરેલો ખોરાક જે છે એ ઉપભોગી મેળવે, અને આ ઉપભોગીઓ જે છે આપણે શક્તિ સામાંથી મેળવીએ? ખોરાકમાંથી. ખોરાક આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? ઉત્પાદકો પાસેથી. એટલે શું થઈ ગયું? શક્તિ મળી ગઈ. તો દ્રવ્ય અને શક્તિ બંને ક્યાંથી મળે? ઉત્પાદકોમાંથી. ઉત્પાદકો એટલે શું? લીલી વનસ્પતિ. તો લીલી વનસ્પતિના ખોરાક માટે દ્રવ્ય સૂર્યમાંથી મળ્યું હશે? ના, દ્રવ્ય નહીં બને. દ્રવ્ય તો એ જાતે બનાવશે, રાસાયણિક પદાર્થ તો એ જાતે બનાવે છે. તો વનસ્પતિને સૂર્યમાંથી શું પ્રાપ્ત થાય? ઓનલી અને ઓનલી શક્તિ. એટલે કે કઈ? સૂર્યશક્તિ. સમજણ પડે છે તમને લોકોને? હા. ત્યારબાદ આ સૂર્યશક્તિનો ઉપયોગ કરી વનસ્પતિ એને રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ કરે. આ વનસ્પતિનો ઉપયોગ ઉપભોગીઓ કરે. ઉપભોગીઓ કરે એટલે બે વસ્તુ મેળવે, એક તો દ્રવ્ય પણ મેળવે અને શક્તિ પણ મેળવે, બરાબર છે. ચાલો, ઉપભોગીઓમાંથી કોને મળે? વિઘટકો. હવે તમે કહેશો કે આ કઈ રીતે? તો તમને ખ્યાલ છે ઉપભોગીઓ વિઘટકો. ઉપભોગી વિઘટકો એટલે શું? ભાઈ કેટલાક જે વનસ્પતિની શાખાઓ છે, પ્રાણીઓની ડેડ બોડી જે છે એ પડી રહેતી હોય તો એ થોડા વખતમાં સડી જાય છે અને નાના નાના કણોમાં રૂપાંતરણ થઈ જાય છે. તો રૂપાંતરણ કરતા હોય તો કે નાના બેક્ટેરિયા છે, ફૂગ છે, બરાબર છે, અમુક સૂત્રકૃમિઓ જે છે, ઈતડીઓ જે છે, એનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? વિઘટકમાં કરવામાં આવે છે. સામા કરવામાં આવે છે? વિઘટકમાં કરવામાં આવે છે. એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. સરળ જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક સ્વરૂપમાં રૂપાંતરણ કરતા હોય તેને વિઘટકો કહેવામાં આવે છે. મોટી બોડી પડેલી હોય તેને થોડા સમયમાં નાના 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 કણોમાં રૂપાંતરણ કરી આપે, અને થોડા સમય બાદ જ્યારે તમે જોશો ને તો ખાલી જમીન ઉપર ફક્ત અને ફક્ત સ્કેલેટન પડેલું હશે. તો આખી બોડી ક્યાં ગઈ? કોના દ્વારા સડાવી દીધી? કોના દ્વારા નાના કણોમાં રૂપાંતરણ થઈ ગયું? વિઘટકોમાંથી, બરાબર છે. તો ઉપભોગીઓ જે છે, તો ઉપભોગીઓમાંથી વિઘટકો જે છે એ દ્રવ્ય અને શક્તિ જે છે એ બંને મેળવે છે, બરાબર છે. ખ્યાલ પડે છે તમને લોકોને? હા. તો ઉપભોગીઓ જે છે એ દ્રવ્ય અને શક્તિ જે છે એ ઉત્પાદકો પાસેથી મેળવે, અને ઉપભોગીઓમાંથી કોણ મેળવશે? વિઘટકો મેળવશે. કેટલાક પોષક દ્રવ્યો એવા હોય કે જે જમીનની અંદર ભળે, બરાબર છે. જમીનની અંદર શું ભળે? ભળે શું? પોષક દ્રવ્યો, બરાબર છે. જમીન એનું વિઘટન થાય તો કેટલાક એવા હોય કે જે જમીનમાં ભળે, અને જમીનમાં શું થાય? વનસ્પતિ થાય. તો એ પોષક દ્રવ્યો ફરી પાછા કોને પ્રાપ્ત થાય? ઉત્પાદકોને પ્રાપ્ત થાય. કોને પ્રાપ્ત થાય? ઉત્પાદકોને પ્રાપ્ત થાય. ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો તમને? હા. આકૃતિમાં તો એ ઉત્પાદકોને પ્રાપ્ત થાય, એટલે વિઘટકોમાંથી પાછા દ્રવ્યોનું વહન ક્યાં ચાલ્યું? ઉત્પાદકો પાસે ગયું. હવે એવું નથી કે ખાલી પ્રાણીઓની ડેડ બોડી જ પડેલી હોય, વનસ્પતિની શાખાઓ પણ તો પડેલી હોય ને. એ શાખાઓને પણ કોહવાટ થાય, એને પણ શું કરવામાં આવે? વિઘટન કરવામાં આવે. તો ઉત્પાદકોમાંથી પણ દ્રવ્ય અને શક્તિ કોણ મેળવે છે? વિઘટકો મેળવે છે. ખ્યાલ પડી ગયો? હા. તો આપણી આખી પૃથ્વી જે છે આ 3 ઘટકો પર નભેલી છે. કઈ કઈ? ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. એમાં દ્રવ્ય અને શક્તિ જે છે એનું વહન જે છે એ ચક્રિય સ્વરૂપે શું કરે છે? ચાલ્યા જ કરતું હોય છે. જો વનસ્પતિએ
શું મેળવવી? તો શક્તિ મેળવી. તો એ વનસ્પતિએ મેળવી લીધી, ઉત્પાદકોમાં એટલે કે ઉત્પાદકોએ મેળવી લીધી. હા, ત્યારબાદ ઉત્પાદકોમાંથી કોણે લીધી? ઉપભોગી. ઉપભોગીમાંથી કોણે લીધી? વિઘટકોએ. વિઘટકોમાંથી પાછા પોષક દ્રવ્યોનું વહન ક્યાં ચાલ્યું ગયું? ઉત્પાદકો દ્વારા ચાલ્યું ગયું, ઉત્પાદકોમાં ચાલ્યું ગયું. ઉત્પાદકોમાંથી પણ દ્રવ્ય અને શક્તિનું વહન કોને મળે? વિઘટકોને મળે. આમ આખું ચક્ર જે છે એ ચાલે. ખ્યાલ પડે છે? હા, તો આ છે નિવસન તંત્ર માટેની. આપણે જો બધી જ માહિતી જોવી હોય તો એના માટેની આકૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ યાદ રાખજો. આ એરો પૃથ્વી. પૃથ્વી મોટામાં મોટું નિવસન તંત્ર. નિવસન તંત્રના બે પ્રકાર, સ્થલજ અને જલજ. સ્થલજમાં કોનો કોનો સમાવેશ કરીએ? જંગલ, તૃણભૂમિ, રણ. જલજમાં કોનો કોનો સમાવેશ કરીએ છીએ? મીઠા પાણી, ખારા પાણી. બરાબર છે. આ ઉપરાંત બે પ્રકારના નિવસન તંત્ર, કુદરતી નિવસન તંત્ર, કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્રમાં શું થાય છે? જંગલ છે, તૃણભૂમિ છે, રણ છે, દરિયાએ છે, મીઠું પાણી છે, આ બધા નિવસન તંત્ર કેવા છે? તો કુદરતી નિવસન તંત્ર છે. કૃત્રિમ નિવસન તંત્ર, માનવ સર્જિત નિવસન તંત્ર કયા છે? ખેતર છે, પોલ્ટ્રી ફાર્મ છે, બરાબર છે, પછી માછલીઘર જે છે, આ બધા કેવા છે? તો આ કૃત્રિમ નિવસન તંત્ર છે. ઓકે, ખ્યાલ પડી ગયો. નિવસન તંત્રમાં દ્રવ્ય અને શક્તિનું વહન ત્રણ મારફતે ચાલે. ક્યાં ક્યાંથી લઈને ચાલે? ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકો કોણ? વનસ્પતિ. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી શક્તિનું શોષણ કરે, સૂર્યશક્તિ એટલે પ્રકાશ શક્તિ મારફતે, અને એમાંથી રાસાયણિક પદાર્થ તૈયાર કરે. એ રાસાયણિક પદાર્થનો ઉપયોગ ઉપભોગીઓ કરે. ઉપભોગીઓ એમાંથી દ્રવ્ય અને શક્તિ મેળવશે. ઉપભોગીમાંથી દ્રવ્ય અને શક્તિ કોણ મેળવશે? વિઘટકો મેળવશે. ઉત્પાદકોમાંથી પણ સીધા ઉપભોગ્યો વિઘટકો મેળવી શકે છે. ત્યારબાદ વિઘટકો જે છે એમાં એટલે કે વિઘટન કરે, આ પોષક દ્રવ્યો જમીનમાં ભળે, અને આ પોષક દ્રવ્યો જે છે એ વનસ્પતિને ફરી પાછું પ્રાપ્ત હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ પડ્યો તમને? હા, હવે આપણે આગળ જઈએ. નિવસન તંત્રની રચના અને કાર્ય જોઈએ. આપણે જે આ આકૃતિમાં જોઈ ગયા બસ એ જ વિશે ચર્ચા કરીએ. નિવસન તંત્ર એ ખૂબ જ વિશાળ અને જટિલ પ્રક્રિયા છે. બરાબર છે. નિવસન તંત્ર કેવું છે? વિશાળ અને જટિલ પ્રક્રિયા છે. તેથી અભ્યાસના હેતુ માટેને બે ભાગમાં વહેંચવામાં આવે છે, સ્થલજ અને જલજ. સ્થલજ નિવસન તંત્રમાં તો જોઈ ગયા આપણે, જંગલ, તૃણભૂમિ, રણપ્રદેશ. જલજ નિવસન તંત્ર જે છે એમાં તળાવ, નદી, સરોવર, વેલાંદમુખી વિસ્તાર. બરાબર. અને કૃષિ ક્ષેત્રે એટલે કૃત્રિમ નિવસન તંત્ર માછલીઘર, નર્સરી, સોરી નર્સરીનો ઉલ્લેખ કરવાનો રહી ગયો, મરઘા ઉછેર કેન્દ્ર અને માનવસર્જિત એ કૃત્રિમ નિવસન તંત્રો છે. ખેતરો, બરાબર, માછલીઘર, નર્સરી, મરઘા ઉછેર કેન્દ્ર, તો આ બધા જે છે એ કૃત્રિમ નિવસન તંત્ર છે. હવે આપણે નિવસન તંત્રમાં ઉત્પાદકતા, ઊર્જા પ્રવાહ, ઊર્જાની સમજણ પણ જોવાના છે. બરાબર. આગળ એ ઉપરાંત આપણે આહાર ચક્ર જે છે, આહાર ઝાડ જે છે એના વિશે પણ અભ્યાસ કરવાના છે. જે પ્રત્યેક નિવસન તંત્રની શું છે? લાક્ષણિકતા છે. એક નિવસન તંત્રમાં એક હજુ ચર્ચા કરવી છે, ધ્યાનથી સાંભળી લેજો. જલદ નિવસન તંત્રમાં પાણીનું નિવસન તંત્ર પાછા બે ટાઈપનું છે. એક વહેતા પાણીનું નિવસન તંત્ર અને બીજું છે સ્થગિત નિવસન તંત્ર. બરાબર છે. મીઠા પાણીનું જે નિવસન તંત્ર છે એ મીઠા પાણીનું નિવસન તંત્ર પાછા બે ટાઈપમાં વહેંચવામાં આવે છે. એક વહેતા પાણીનું નિવસન તંત્ર અને એક સ્થિર નિવસન તંત્ર. સ્થિર નિવસન તંત્ર એટલે શું? તળાવનું પાણી કેવું હોય? સ્થિર. બરાબર છે. ડેમના પાણી કેવા હોય? સ્થિર હોય. વહેતા પાણીના નિવસન તંત્રમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે? ઝરણા છે, ત્યારબાદ નદી છે. બરાબર છે. એ બધાનું પાણી કેવું હોય છે? તો એ વહેતું રહેતું હોય. ઝરણા છે તો એનું પાણી સતત વહેતું રહેતું હોય, તો એ કેવું પાણી છે? એ વહેતા પાણીનું નિવસન તંત્ર છે. ખ્યાલ પડે છે. તો બે પ્રકારનું થઈ ગયું ને, મીઠા પાણીનું નિવસન, સ્થગિત, અસ્થગિત. સ્થગિત એટલે શું? જે બંધિયાર રહેતું હોય એને સ્થગિત કહેવામાં આવે. ડેમનું પાણી છે, ત્યારબાદ તળાવ એક એરિયા પૂરતું જ સીમિત હોય છે. બરાબર. તો એ સ્થગિત પાણી છે. પરંતુ અસ્થગિત પાણી સતત વહેતું રહેતું હોય, ઝરણા છે, નદી છે, બરાબર છે, તો એનું પાણી કેવું છે? સતત વહેતું રહેતું હોય. તો અમુક કેટલાક કુદરતી સરોવરો છે તો આ, અને માનવસર્જિત સરોવરો હોય, બરાબર છે, તો એનું પાણી પણ કેવું રહેતું? એક એરિયા પૂરતું સીમિત રહેતું હોય. તો આપણે એક ડોલ લઈએ અને નદીનું પાણી લઈએ, તો ડોલમાં પાણી કેવું રહે? સ્થગિત છે.
બરાબર છે, જ્યારે દરિયામાં રહેતું પાણી એ કેવું છે, વહેતું રહેતું પાણી હોય છે. તો મીઠા પાણીના નિવસન તંત્ર જે છે એને પાછા બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, વહેતું નિવસન તંત્ર એટલે કે સ્થગિત પાણી અને બીજું કેવું છે અસ્થગિત પાણી, વહેતું પાણી અને અથવા તો આપણે બોલીએ છીએ બંધિયાર પાણી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ પડી ગયો? તો આજે આપણે નિવસન તંત્રની વ્યાખ્યા શીખી, એમાં પ્રસ્તાવના શીખ્યા, નિવસન તંત્રની રચના અને એને કાર્ય બંધારણ શીખ્યું. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે નિવસન તંત્રની કાર્ય કી જે છે તો ક્યાંથી સ્ટાર્ટ કરીશું.